મને સરસ. ચલો તો ધોરણ એક વિષય ગુજરાતી, જેમાં આપણે અત્યારે શરૂઆતમાં પુનરાવર્તન કરાવીએ છીએ. તો આગળના પીરિયડમાં આપણે કખો શીખ્યા હતા, ખરું ને? હા, તો હવે આ પીરિયડમાં આપણે બાળાક્ષરીનો અભ્યાસ કરવાનો છે. તમને કખો તો બાલમંદિરમાં શીખ્યા હશો, પણ બે વર્ષથી કોરોનાના કારણે શાળામાં તમે આવી શકતા નથી, તો બાળાક્ષરી તમને નહીં શીખ્યા હોય, ખરું ને? તો આપણે આજે બાળાક્ષરીનો અભ્યાસ કરીએ. બાળાક્ષરી એટલે શું? આપણે કોઈ પણ સાદો શબ્દ હોય, લખીએ કે ન મ ન, તો એમાં કાંઈ કાનો ના આવે, હ્રસ્વ એ દીર્ઘ એવું બધું ના આવે, એટલે સરળ શબ્દ, સાદો શબ્દ થઈ ગયો. પણ કોઈ શબ્દને હ્રસ્વ એ દીર્ઘ એ કાનો માત્ર એ બધું આ બાળાક્ષરી આવડે, તો આપણને એ શબ્દો વાંચતા આવડે. તો એના માટે આપણે અત્યારે બાળાક્ષરીનો અભ્યાસ કરવાનો છે, જેથી કરીને આપણને વાંચતા શબ્દો, લીટી, વાક્ય, વાર્તા બધું વાંચવું હોય તો એના માટે આપણને બાળાક્ષરી આવડવી જોઈએ. તો આપણને કાનો માત્ર હ્રસ્વ એ દીર્ઘ એનો ખ્યાલ આવે તો આપણે શબ્દ સરળતાથી વાંચી અને સમજી શકીએ. તો આપણે અત્યારે બાળાક્ષરીનો અભ્યાસ કરીએ. ચલો મારી સાથે બોલજો. જો કને કંઈ ના હોય ત્યારે એ ક કહેવાય, પણ એને અહીંયા લીટી આવે એટલે એ કાનો કહેવાય. એટલે આ કને કંઈ નહીં ક એ રીતે બોલીએ છીએ. પછી કાનો આવે એટલે કને કાનો કા, આ લીટી હોય એને કાનો કહેવાય. પછી કને અહીંયા આગળથી આવી રીતે કરેલું હોય તો એ રસવઈ કહેવાય. શું કહેવાય? રસવઈ. તો એ રસવઈ કી, આપણે કી બોલીએ છીએ ને, તો આ નાનો ઈ છે. પછી આપણે આ પાછળ આ રીતે આવે તો એને દીર્ઘઈ કહેવાય. શું કહેવાય? દીર્ઘઈ. તો આપણે આ રસ્વ કી, પછી દીર્ઘઈ કી બોલશું ને તો એ મોટો ઈ થશે. કી રસ્વઈ, રસ્વઈ કી અને દીર્ઘઈ કી, બરાબર ને? તો કને કઈને ક, કને કાનો કા, કને રસ્વઈ કી, કને દીર્ઘઈ કી. પછી કને રસ્વાવાળું કુ, તો આ નાનો ઉ, રસ્વાવાળું કુ એટલે નાનો ઉ. તો આ રીતે સાતલો સીધો હોય તો એને રસ્વાવાળું કહેવાય. શું કહેવાય? રસ્વાવાળું. તો કને રસ્વાવાળું કુ, અહીંયા ઉનો ઉચ્ચાર આવશે. પછી અહીંયા આ નાનો ઉ રસ્વાવાળું ઉ એટલે, અને અહીંયા દીર્ઘાવાળું એટલે ઊંધો સાતલો હોય એને દીર્ઘાવાળું ઉ કહેવાય. એમાં મોટો ઉનો ઉચ્ચાર આવશે. બોલજો મારી સાથે, અહીંયા આગળ રસ્વ ઉકુ, કને રસ્વ ઉકુ, કને દીર્ઘ ઉકુ, આવે છે ને ઉનો લાંબો ઉચ્ચાર, એટલે એ મોટો ઉ છે. પછી અહીંયા આગળ ઉપર લીટી છે એટલે એને માત્ર કહેવાય. શું કહેવાય? માત્ર. તો આ એક લીટી છે એટલે એકમાત્ર, કને એકમાત્ર કે. પછી જ્યારે કની માત્ર ઉપર બે લીટી આવે ને એટલે બે માત્ર કહેવાય. તો એને કઈ વંચાય? શું વંચાય? કઈ. કને બે માત્ર કઈ. પછી અહીંયા આગળ કાનો પણ છે અને અહીંયા આગળ ઉપર એકમાત્ર પણ છે, તો એને કો વંચાય. શું વંચાય? કો. ઓનો ઉચ્ચાર આવશે, કો. પછી અહીંયા આગળ કને કાનો છે અને અહીંયા જે રીતે બે માત્ર છે ને, એવા અહીંયા આગળ બે માત્ર છે, તો આ કૌ વંચાય. શું વંચાય? કૌ. એટલે અ અને વનો, અ અને વનો ઉચ્ચાર આવે. પછી કમ, માથે મીંડું હોય એને કમ કહેવાય, અને અહીંયા બે મીંડા હોય આ રીતે એને કહ કહેવાય. શું કહેવાય? કહ. સમજણ પડી? સરસ. ચલો તો આવી જ રીતે માત્ર કાનો હોય તો કા, પછી અહીંયા આગળ ખા, ગા, ઘા, ચા, છા, જા, ઝા, ટા, ધને કાનો ઠા, ડને કાનો ડા, ધને કાનો ઢા, અણને કાનો અણા, તને કાનો તા, થને કાનો થા, ધને કાનો દા, ધને કાનો ધા. તો આવી રીતે આપણે કાનાવાળા અક્ષરો વાંચીએ છીએ. હવે રસવઈ હોય તો, કને રસવઈ હોય તો કી, કને રસવઈ હોય તો ખી, કને દીર્ઘઈ ખી, કને દીર્ઘઈ કને, કને દીર્ઘ રસવઈ ઘી, જને રસવઈ ચી, જને રસવઈ છી, જને રસવઈ જી, જને રસવઈ જી, ટને રસવઈ ટી, ઠને રસવઈ ઠી, ડને રસવઈ ડી, ઢને રસવઈ ઢી, અણને રસવઈ અણી,
ધને રસ્વઈ તી ધને રસ્વઈ થી ધને રસ્વઈ ડી ધને રસ્વઈ ધી તો આપણે આ રસ્વઈ વાળો કક્કો બની ગયો. આ રીતે પણ શીખી શકો છો તમે, અને આમ સળંગ આવડે તો સળંગ પણ શીખી શકો છો, પણ પહેલાં આપણે કક્કાની રીતે શીખી લઈએ, બરાબર ને? પછી આ દીર્ઘઈ છે, આ શું છે? દીર્ઘઈ, ખને દીર્ઘઈ કી, ખને દીર્ઘઈ ખી, ગને દીર્ઘઈ ઘી, ખને દીર્ઘઈ ઘી, ચને દીર્ઘઈ ચી, છને દીર્ઘઈ છી, જને દીર્ઘઈ જી, છને દીર્ઘઈ જી, ટને દીર્ઘઈ ટી, ખને દીર્ઘઈ ઠી, ડને દીર્ઘઈ ડી, ટને દીર્ઘઈ ઢી, અને દીર્ઘઈ અણી, તને દીર્ઘઈ તી, થને દીર્ઘઈ થી, ધને દીર્ઘઈ ધી, ધને દીર્ઘઈ ધી. પછી રસ્વાવાળું, તો કને રસ્વાવાળું કુ, ખને રસ્વાવાળું ખુ, ગને રસ્વાવાળું ગુ, ઘને રસ્વાવાળું ઘુ, છને રસ્વાવાળું ચુ, છને રસ્વાવાળું છુ, જને રસ્વાવાળું જુ, જને રસ્વાવાળું જુ, ટને રસ્વાવાળું ટુ, ઠને રસ્વાવાળું ઠુ, ડને રસ્વાવાળું ડુ, ઢને રસ્વાવાળું ઢુ, આને રસ્વાવાળું અણુ, તને રસ્વાવાળું તુ, ઠને રસ્વાવાળું ઠુ, ધને રસ્વાવાળું દુ, ધને રસ્વાવાળું ધુ. તો આ થયું રસ્વાવાળું. હવે આવશે દીર્ઘાવાળું. તો કને દીર્ઘાવાળું કુ, કને ખને દીર્ઘાવાળું ખુ, ગને દીર્ઘાવાળું ગુ, ઘને દીર્ઘાવાળું ઘુ, છને દીર્ઘાવાળું ચુ, છને દીર્ઘવાળું છુ, જને દીર્ઘવાળું જુ, છને દીર્ઘવાળું ઝુ, ટને દીર્ઘવાળું ટુ, ઠને દીર્ઘવાળું ઠુ, ડને દીર્ઘવાળું ડુ, ઢને દીર્ઘવાળું ઢુ, અણ દીર્ઘવાળું અણા અણુ, તને દીર્ઘવાળું તુ, ધને દીર્ઘવાળું થુ, ધને દીર્ઘવાળું દુ, ધને દીર્ઘવાળું ધુ. હવે આપણે પહેલાં શીખ્યા ને માત્ર, તો કને એક માત્ર હોય ઉપર તો એને કે કહેવાય. ખને એક માત્ર હોય તો ખે, ગને એક માત્ર ઘે, ગને એક માત્ર ઘે, છને એક માત્ર છે, છને એક માત્ર છે, જને એક માત્ર જે, જને એક માત્ર છે, ટને એક માત્ર ટે, ઠને એક માત્ર ઠે, ડને એક માત્ર ડે, ધને એક માત્ર ઢે, અણને એક માત્ર અણે, તને એક માત્ર તે, ઠને એક માત્ર થે, ધને એક માત્ર દે, ધને એક માત્ર ધે. એવી જ રીતે એક માત્ર છે એવા અહીંયા આગળ બે માત્ર છે. તો અહીંયા એક માત્ર હોય તો કે વાંચતા હતા, બે માત્ર હોય તો શું વંચાશે? કઈ. શું વંચાશે? કઈ. કને બે માત્ર કઈ, ખને બે માત્ર ખઈ, ગને બે માત્ર ગઈ, ખને બે માત્ર ગઈ, જને બે માત્ર ચઈ, છને બે માત્ર છઈ, જને બે માત્ર જઈ, જને બે માત્ર જઈ, ટને બે માત્ર ટઈ, ખને બે માત્ર થઈ, ડને બે માત્ર ડઈ, ઢને બે માત્ર ઢઈ, અણને બે માત્ર અણી, તને બે માત્ર તઈ, ખને બે માત્ર થઈ, ધને બે માત્ર દઈ, ધને બે માત્ર ધઈ. હવે કાનો માત્ર વાળો આવ્યા. તો અહીંયા આગળ કાનો અને બે માત્ર હોય તો મેં તમને સમજાવ્યું ને, તો કને બે કાનો અને બે માત્ર હોય ત્યારે ઓનો ઉચ્ચાર આવશે કો, કને કાનોને એક માત્ર ખો, કને ગને કાનો માત્ર ગો, ઘને કાનો માત્ર ઘો, ચને ચને કાનો માત્ર ચો, છને કાનો માત્ર છો, જને કાનો માત્ર જો, જને કાનો માત્ર જો, ટને કાનો માત્ર ટો, ઠને કાનો માત્ર ઠો, ડને કાનો માત્ર ડો, ઢને કાનો માત્ર ઢો, અણને કાનો માત્ર અણ, તને કાનો માત્ર તો, ઠને કાનો માત્ર ધો, ડને કાનો માત્ર ધો, ધને કાનો માત્ર ધો. આ થયા કાનો માત્ર. કાનો માત્ર હોય ત્યારે ઓનો ઉચ્ચારણ આવે છે, અક્ષરની પાછળ ઓનો ઉચ્ચારણ આવે. અહીંયા આગળ
કાનો અને બે માત્ર છે. શું છે? કાનો અને બે માત્ર દરેક અક્ષરમાં. તો આ કૌ વંચાય, અ અને વનો ઉચ્ચાર આવે છે કૌ, ખૌ, ઘને કાનોન બે માત્ર ખૌ, ઘને કાનોન બે માત્ર ગૌ, ઘને કાનોન બે માત્ર ખૌ, જને કાનોન બે માત્ર ચૌ, જને કાનોન બે માત્ર છૌ, જને કાનોન બે માત્ર જૌ, જને કાનોન બે માત્ર જૌ, ટને કાનોન બે માત્ર ટૌ, ઠને કાનોન બે માત્ર ઠૌ, ડને કાનોન બે માત્ર ડૌ, ઢને કાનોન બે માત્ર ઢૌ, અણને કાનોન બે માત્ર અણૌ, ટને કાનોન બે માત્ર તૌ, ખને કાનોન બે માત્ર થૌ, ડને કાનોન બે માત્ર દૌ, ઢને કાનોન બે માત્ર ધૌ. પછી આગળ કાનો માત્ર પછી અહીંયા આગળ જુઓ, ઉપર મીંડા દેખાય છે. તો અહીંયા આગળ કને માથે મીંડું છે, કમ પણ કહેવાય અને કન પણ કહેવાય, બરાબર? કને માથે મીંડું કમ, કને માથે ખને માથે મીંડું ખમ, ગને માથે મીંડું ગમ, ખને ખને માથે મીંડું કમ, ચને માથે મીંડું ચમ, છને માથે મીંડું છમ, જને માથે મીંડું જમ, જને માથે મીંડું જ જમ, ટને માથે મીંડું ટમ, ખને માથે મીંડું ઠમ, દને માથે મીંડું ઢમ ડમ, ઢને માથે મીંડું ઢમ, અણને માથે મીંડું અણમ, તને માથે મીંડું તમ, ખને માથે મીંડું થમ, દને માથે મીંડું દમ, ધને માથે મીંડું ધમ. એવી રીતે અહીંયા કહ, અહીંયા કને બે મીંડા આવી રીતે હોય ત્યારે અહનો ઉચ્ચાર આવશે. તો કહ, ખહ, ગહ, કહ, ચહ, છહ, જહ, જહ, ટહ, ઠહ, ડહ, ઢહ, અણહ, તહ, દ, થહ, દહ અને દહ. તો આ તમારી થઈ બાર અક્ષરી. તો તમારે ઘરે બોલવાનું અને આવી રીતે લખતું જવાનું બાર અક્ષરી ધ સુધી. આડી રીતે બોલવી હોય તો આવી રીતે બોલાય, કને કઈ નહીં, ક, કને કાનો કા, કને રસવાઈ કી, કને રસ દીર્ઘઈ કી, કને રસવાવાળું કું, કને દીર્ઘાવાળું કું, કને એક માત્ર કે, કને બે માત્ર કઈ, કને કાનો માત્ર કો, કને કાનો અને બે માત્ર કહું, કને માથે મીંડું કમ અને કને બે મીંડા કહ, બરાબર? આ રીતે બોલાય. એવી જ રીતે ખની લાઈન બોલાય, ખને કઈ નહીં, ખ, ખને કાનો ખા, ખને રસવાઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને રસવાવાળું કું, ખને દીર્ઘાવાળું કું, ખને એક માત્ર કે, ખને બે માત્ર ખઈ, ખને કાનો માત્ર ખો, ખને ખાનો બે માત્ર ખઉં, ખને માથે મીંડું ખમ, ખને બે મીંડા અર્થાત અથવા તો અડધી વિશેષ ખહ, બે મીંડા હોય એટલે એ ખહ વંચાય છે. તો આવી રીતે તમારે બાર અક્ષરી બોલતું જવાનું અને નોટમાં લખતું જવાનું. તમે જ્યારે લખો ત્યારે આવી રીતે લખશો તો તમારે બધું ભેગું થઈ જશે. તો સરસ મજાના જેટલા અક્ષર છે એટલા ખાના પાડી પેન્સિલથી અને તમારે ધ સુધી, ધની લાઈન સુધી નોટમાં ગુજરાતીની બાર અક્ષરી લખવાની છે, બરાબર ને? લેસન ખબર પડી ગઈ? નોટબુકમાં ધ સુધી બાર અક્ષરી લખવી, બાર અક્ષરી લખો ત્યારે સાથે સાથે બોલતું જવાનું જેથી કરીને તમને સરળતાથી આવડે. ચલો આવજો, આવતા વિડીયોમાં ફરી મળીશું.